સમાચારમાં આગળ વાત કરીએ તો પૂર્વ મંત્રી જવાહર ચાવડાનું પત્ર યુદ્ધ યથાવત છે. જવાહર ચાવડાએ વધુ એક પત્ર જાહેર કર્યો છે, જો કે આ પત્ર છે અગાઉનું. 2022માં જ્યારે માણાવદર બેઠક પર તેમનો પરાજય થયો હતો, આ પરાજય અંગે તેમણે શીર્ષ નેતૃત્વને જાણકારી આપી હતી. ભાજપના ઉમેદવાર તરીકે જવાહર ચાવડા હારી ગયા હતા. હાર પાછળના જે કારણો છે તેમણે પ્રધાનમંત્રી મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, સી આર પાટીલ આ બધાને એક સંબોધીને પત્ર લખ્યો હતો. તેમાં છણાવટ તેમણે કરી છે. અલગ અલગ તાલુકા વાઇઝ જે કામગીરી તેમના વિરુદ્ધ કરવામાં આવી છે, નામ સહિત તેમણે વિગતો બતાવી છે. જો કે તે પત્ર હવે તેમણે જાહેર કર્યો છે. આ જ વર્ષે 3 મહિનામાં તેમણે આ પત્ર લખ્યો હતો, જે હવે ફરી એકવાર તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યો છે. અમારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ જોડાઈ ગયા છે. ધર્મેશ, રોજ સવાર પડે ને એક પત્ર આવે છે જવાહર ચાવડાનો, આ પત્ર તો તેમનો હવે જૂનો છે, જે માર્ચ મહિનાનો છે. તેમાં એક અલગ અલગ તાલુકા વાઇઝ તેમણે લખ્યું છે કે વંથલીમાં આ મારા વિરુદ્ધ આ ભાઈએ કામગીરી કરી છે, અહીંયા આ ભાઈએ કામગીરી કરી છે, અને તેના સૂત્રધાર કિરીટ પટેલ હતા. આખરે જવાહર ચાવડા શું સાબિત કરવા માંગે છે? વિકાસ, ભલે પત્ર પણ જૂનો છે અને વાત પણ મંદુક પણ જૂના છે, 2022માં માણાવદર વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જવાહર ચાવડાનો પરાજય થયો અને અરવિંદ લાડાણી કોંગ્રેસમાં વિજેતા બન્યા હતા. ત્યારથી જ જે પત્ર એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે લખ્યો હતો, શીર્ષ નેતૃત્વને લખ્યો હતો, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને લખ્યો હતો, એ પત્ર આજે ફરી સોશિયલ મીડિયામાં તેમણે મૂક્યો છે. રોજે રોજ એક નિવેદન એવા આવે છે કે એમને હરાવવામાં પક્ષના લોકોનો હાથ છે. એમાં કિરીટ પટેલનું નામ જે છે સૌથી મોખરે છે. જિલ્લા ભાજપના જે પ્રમુખ છે એ કિરીટ પટેલ, એમનું નામ છે. દિનેશ ખટારીયા જે સાવટ ડેરીના ચેરમેન છે, સહકારી સંસ્થાના અગ્રણી છે, અને આ તમામ લોકોના નામ સાથે ફરી જે પત્ર આપ્યો એ પત્ર આજે કર્યો છે. પણ વાત એ છે કે પ્રદેશ હોય કે હાઈકમાન્ડ હોય, એ જવાહર ચાવડા કે કિરીટ પટેલના કે અરવિંદ લાડાણીના અત્યારના પત્ર યુદ્ધને લઈને માત્ર તમાશો જોતું એવું લાગી રહ્યું છે. કારણ કે નથી કોઈ જવાહરભાઈ ચાવડા સામે કાર્યવાહી કરતું, નથી કોઈ કિરીટ પટેલ સામે. વાત તદ્દન જૂની છે. 2022માં કોણે હરાવ્યો એનું જો એને જવાહર ચાવડાએ પ્રદેશ કક્ષાએ જાણ કરી હોય, ઉચ્ચ નેતાઓને જાણ કરી હોય, છતાં કિરીટ પટેલ 9 વર્ષથી જિલ્લા ભાજપના પ્રમુખ છે, માર્કેટ યાર્ડના ચેરમેન છે, સહકારી બેંકના ચેરમેન છે, એમનો દબદબો યથાવત રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ જૂના પત્રો વાયરલ કરીને ઝઘડો નવો થાય છે, મંદુકનું કઈ દૂર થાય છે કે કડક પગલા લેવાય છે, એ જોવાનું રહેશે. બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવ. જવાહર ચાવડાએ વધુ એક લિટર બોમ્બ ફોડ્યો છે. મેંદરડા તાલુકો હોય કે પછી વંથલી તાલુકો, તેને લઈ તેમણે કહ્યું છે કે અલગ અલગ વિસ્તારોમાં મારા વિરુદ્ધ કામગીરી કરવામાં આવી છે. જો કે આ જે પત્ર છે તેમણે આ જ વર્ષે એટલે કે 3 માર્ચના રોજ 2023ના રોજ તેમણે લખ્યો હતો, જો કે હવે જઈને સપ્ટેમ્બર માસમાં તેમણે આ પત્ર રિલીઝ કર્યો છે. તેમણે કહ્યું છે કે મારી હાર પાછળ આ બધા લોકો જવાબદાર છે અને એ માટે મેં શીર્ષ નેતૃત્વને પણ કહ્યું હતું.